અમદાવાદના ચાંદોડિયામાં ડીવાયએસપીના ત્રાસથી આપઘાત કરી લેનાર મૃતક પીએસઆઈનો મૃતદેહ સ્વીકારવાનો તેમના પરિવારજનોએ ઇનકાર કરી દીધો છે અને સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો. આપઘાતના 24 કલાક બાદ પણ ફરિયાદ ન નોંધાતા પરિવારજનોમાં રોષ છે. પરિવારનો આક્ષેપ છે કે મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસ નથી આપી રહી અને પૂરતા પુરાવા હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધતી નથી. એટલું જ નહીં, આ સમગ્ર મામલે ભીનું સંકેલવા પીઆઈ સહિતના અધિકારીઓ મેદાને પડ્યા હોવાનો પણ ઘાટ ઘડાયો છે. દરમિયાન પોલીસે મૃતકના પરિવારજનોને કલાકો સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. કરાઈ એકેડેમીના ડીવાયએસપી અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે. મૃતક પીએસઆઈના પરિવારજનોનું કહેવું છે કે અગાઉ પણ એનપી પટેલ પર ઇન્કવાયરી થઈ ચૂકી છે. એટલું જ નહીં, ડીવાયએસપીના ત્રાસથી પહેલા પણ અનેક વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટ છોડી દીધું હતું. વસ્તુઓ જે છે, હા પપ્પા રિટાયર્ડ છે મારા, અને આ જે વસ્તુ છે એ બધા પ્રોપર એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં આવે. એ માણસ હજુ પણ જોબ કરી રહ્યો છે, એને તરત સસ્પેન્ડ કરવામાં આવે. એ કેમ જોબ કરી રહ્યો છે? મારા ભાઈ લખીને ગયો છે કે એને તરત તમે દરખાસ્ત કરો, એને નીકાળો, અને 24 કલાક થઈ ગયા છે. શું નામ હતું એ ડીવાયએસપીનું? તમારી શું માન છે, કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? પટેલ કરીને છે, નહીં થાય તો શું આપનું કાર્યવાહી? નહીં થાય તો અમારે બોડી લેવામાં નહીં આવે. અમને રિટર્નમાં આશ્વાસન જોઈએ, લખતમાં જોઈએ વસ્તુ કે મારી 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 ભાભીને જોબ મળશે, પ્રોપર ઇન્વેસ્ટિગેશન થશે, પ્રોપર ટ્રસ્ટેડ ઓફિસરથી થશે. બીજી તરફ ડીવાયએસપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મૃતકના પિતાએ કમિશનરને રજૂઆત કરી. કમિશનરે આ કેસમાં યોગ્ય તપાસ થશે તેવી મૃતકના પિતાને ખાતરી આપી છે. આ સાથે દોષિતોને ન છોડવા તેમજ સ્યુસાઇડ નોટ મળી જશે તેવી પણ બાંહેધરી આપી છે. સોમવારે 34 વર્ષીય પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોરે પોતાને દાઢીના ભાગે ગોળી મારીને મોતને વહાલું કર્યું. ગોલ્ડ મેડાલિસ્ટ એવા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોર કરાઈની પોલીસ એકેડેમી ખાતે તાલીમ મેળવી રહ્યા હતા. જો કે ડીવાયએસપીનો ત્રાસ વધતા દેવેન્દ્રસિંહ રાઠોરે કંટાળીને આત્મહત્યા કરી લીધી. ચોંકાવનારી વાત તો એ છે કે 6 દિવસ બાદ તેમને પોસ્ટિંગ મળવાનું હતું. તેઓ એક મરણ પ્રસંગમાં હાજરી આપવા માટે ઘરે આવ્યા હતા. તે દરમિયાન પોતાની પત્નીને આરામ કરવાનું કહીને તેઓ ઉપરના રૂમમાં ગયા હતા, જ્યાં પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી. એમણે કહ્યું સોસાઇડ નોટ બી તમને મળી જશે, તમે થોડું પેલી બાળકી અને એની પત્નીનો ખ્યાલ રાખો, તમને આશા છે ન્યાય મળશે, તમને ન્યાય અપાઈશું, આશા છે તમને ન્યાય મળશે. હા, એમણે કહ્યું કે દોષિતોને નહીં છોડીએ. તમને આશા કેટલી છે પોલીસ તરફથી? પોલીસ તરફથી 100% આશા છે. દેવેન્દ્રસિંહ રાઠોરે સ્યુસાઇડ નોટમાં કરાઈના ડીવાયએસપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પીએસઆઈએ આપઘાત કર્યો તેની બાજુમાં એક ફાઇલમાંથી 3 પાનાની સ્યુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. સ્યુસાઇડ નોટના 2 પાના પરિવારજનોને સંબોધીને લખાયા છે, જેમાં તેમની દીકરી તેમજ પરિવારના સભ્યોને એકબીજાનું ધ્યાન રાખવા અપીલ કરાઈ છે. તો ડીવાયએસપી એનપી પટેલ માનસિક ત્રાસ આપતા હોવાનો પણ સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કરાયો છે. એનપી પટેલ ઓફિસમાં બોલાવીને ખખડાવતા હતા અને ખોટી માંગણીઓ કરતા હતા, જેથી આત્મહત્યા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. મૃતક એનપી પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરી અને યોગ્ય તપાસ બાદ આજીવન કેદ કરવામાં આવે તેવું પણ જણાવ્યું છે. નહીં, અભી એસા કુછ નહીં, અભી ડેડ બોડી કા પોસ્ટમોર્ટમ હુઆ હૈ. હમને ઓલરેડી કાલ ઇસમે એક એડી દાખિલ કરી, ઉસકી તપાસ ચાલુ હૈ. રિલેવન્ટ પુરાવા મિલેંગે ઉસકા.